નમસ્કાર, નોબતની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. હું છું જિજ્ઞેશ માણે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આપણું વહીવટીતંત્ર, આપણા જિલ્લાનું વહીવટીતંત્ર કેટલું સતર્ક છે, કેટલી તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે તે બાબત જણાવવા માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આપણા જામનગરના જિલ્લા કલેક્ટર, જિલ્લા સમાહર્તા રવિશંકર સાહેબ. આપણે આ ચૂંટણીઓ જ્યારે કોકવાડિયાની અંદર યોજાઈ રહી છે ત્યારે આપણે કઈ કઈ તૈયારીઓ પૂર્ણ થવા પડશે? ચૂંટણી જ્યારે આવે ત્યારે બે ત્રણ જાતનો આપણે તૈયારી હોય છે. નંબર એક તૈયારી તો હોય છે કે ઇલેક્શનના નોમિનેશન લેવા, નોમિનેશન લઈને અને સ્ક્રુટની કરીને અને જે કેન્ડિડેટ ઊભા થાય છે એની યાદી ફાઇનલ કરવાની. ત્યાં સુધી એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અમારી તૈયારી. અને જે હવે 8મી તારીખ લાસ્ટ ડેટ છે જ્યારે કોઈને નોમિનેશન વિડ્રો કરવાનું હોય તો વિડ્રો કરી શકે. નામાંકન પરત ખેંચવાનો દિવસ છે. એ બધું પૂરી થઈ જાય પછી અમારી તૈયારી જે છે મતદાન ની જે અમારી મિકેનિઝમ છે એના માટે અમે તૈયારી કરીએ છીએ. સર, આ આ વર્ષે આ વખતની ચૂંટણીઓમાં વર્ષ 2017ના લોક વિધાનસભાના મતદાન પછી આ વર્ષે મતદાન વધુ થાય એના માટે આપણું વહીવટીતંત્ર શું કરી રહ્યું? મતદાન પ્રત્યે લોકોની જાગૃતિ વધુમાં વધુ થાય તે માટે અમે સ્વીપ એક્ટિવિટી અમે શરૂ કરી છે. સ્વીપ એક્ટિવિટી હેઠળ અમે લોકોને અને ખાસ કરીને જે નવા મતદારો જે જોડાયા છે, નવા યુથ જે જોડાયા છે, એ લોકો વધારે સેન્સિટિવ થાય અને એ લોકો મોટી સંખ્યામાં આવીને મતદાન કરે તે માટે અમે એને પ્રેરિત કરી રહ્યા છીએ. આના ભાગરૂપે અમે જુદા જુદા પોસ્ટર કેમ્પેઇન, વોટ્સએપના જે ગ્રુપ મારફતે, પછી પાર્કમાં, પછી ડિબેટ મારફતે, પછી કોલેજમાં પણ અમે સંપર્ક કરીને અને લોકોને વધુમાં વધુ જોડવાનો અમે પ્રયાસ કરીએ છીએ. સાથે સાથે એક નવતર અમે પ્રયોગ કર્યું છે કે જે આમ પબ્લિક છે એ લોકો ને જ અમે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આપ જોઈ શકતા હશો અત્યારે રોડ ઉપર આપ જશો ત્યારે ખબર પડે કે જે લોકો દાખલા તરીકે કોઈ ઘરકામ કરતા હોય કે પોતાના દુકાન ઉપર બેઠા હોય એ લોકોને પણ અમે ઇલેક્શન સાથે અમે જોડ્યું છે. એ લોકોને પણ એવું લાગે કે એ લોકો પણ એક સેલિબ્રિટી છે અને સેલિબ્રિટીના રીતે એ લોકો પણ આજુબાજુના લોકોને પણ એ લોકો પ્રોત્સાહન આપે અને બધા લોકો પાસે એક જ મત હોય છે, ચાહે એ સેલિબ્રિટી કોઈ મોટા માણસ હોય, અમીર હોય, ગરીબ હોય, સારા વિસ્તારમાં રહેતા હોય કે સ્લમ વિસ્તારમાં રહેતા હોય, બધા પાસે એક જ મત હોય છે. તો એટલે અમે બધાને જોડવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને ખાસ કરીને લોકો ને આ વખતે અમે એથિકલ મતદાન માટે અમે વધારે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે આ કોઈ પણ લોભ પ્રલોભન કોઈ અગર આપવાની વાત કરે તો એમાં આ ટ્રેપ હોય છે. આ ટ્રેપમાં આવ્યા સિવાય આપ લોકો વધુમાં વધુ આવો અને મતદાન કેન્દ્રો પર આવીને પોતાનો મતાધિકારનો પ્રયોગ કરો. થેન્ક યુ સર આપનો કિંમતી સમય આપવા માટે. આવી જ રીતે નવી વાતો સાથે અમે જોડાયેલા રહીશું, આપ પણ અમારી સાથે જોડાયેલા રહો. કલેક્ટર સાહેબ, આપનો કોઈ સંદેશ મતદારો માટે? મારી એક વિનંતી છે કે આપ સૌ લોકોને હું નિમંત્રણ આપું છું કે 23 તારીખે મોટી સંખ્યામાં આવીને આપ લોકો મતદાન કરો, મતાધિકારનો ઉપયોગ કરો. આ દેશનો મહા તહેવાર છે, આ તહેવારના રૂપે ઉજવીએ અને બધા લોકોને એ વોટ આપવાની જે તાકાત છે અને વોટ જે છે આખી સરકારને બદલી નાખે છે. વોટ જ જે છે એ ડેમોક્રેસીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. ડેમોક્રેસી એટલે ડેમો મતલબ અમે બધા પબ્લિક, એટલે ડેમોક્રેસીને મજબૂત કરવા હોય તો લોકો આગળ આવે, મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાનું મનગમતું સરકાર ચૂંટે. થેન્ક યુ સર, થેન્ક યુ.